નમસ્કાર બુલેટિન માં આપનું સ્વાગત છે. હું છું ચિત્રા. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. હાર્દિક પટેલ ની અટકાયત કરવામાં આવી છે રાજદ્રોહ કેસ માં. હાર્દિક પટેલ ની અટકાયત ના હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રાજદ્રોહ ના કેસ માં હાર્દિક પટેલ માટે વોરન્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાજદ્રોહ કેસ માં હાર્દિક પટેલ ની અટકાયત ના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ જે વિગત મળી રહી છે તે અનુસાર રાજદ્રોહ કેસમાં આજે જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું, જે બાદ તેની અટકાયત કરવામાં આવી છે. હાલ આપણે જણાવી દઈએ કે જે વિગતો મળી રહી છે તે અનુસાર રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે. આજે જે સમગ્ર કાર્યવાહી થઈ તેમાં હાર્દિક પટેલ હાજર નહોતો રહ્યો, જે બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું. વારંવાર કોર્ટની સૂચના છતાં હાજરી નહોતી આપી કોર્ટે, ત્યારબાદ બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યું હતું. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી9 ના સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, હાલ શું તાજા સમાચાર સમક્ષ મામલે? ચિત્રા, જે સોર્સિસ તરફથી વિગતો મળી રહી છે તે મુજબ પાર્ટીના અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે કોર્ટ દ્વારા બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને રાજદ્રોહ કેસની તપાસ અમદાવાદ સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી હતી. ભૂતકાળમાં પણ આ રીતે વોરંટ ઇસ્યુ થયેલું હતું અને તે સમયે પણ હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી. આ જ રીતે આજે હાંસલપુર નજીક થી અટકાયત કરવામાં આવી હોવાનું તે હાર્દિક સાથે સંકળાયેલા લોકોએ સમર્થન આપ્યું છે, પરંતુ પોલીસ દ્વારા હજુ આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં નથી આવી રહ્યું. કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે અમદાવાદ સાયબર સેલના અધિકારીઓ દ્વારા ફોન નથી ઉપાડવામાં આવી રહ્યા, પરંતુ એ કન્ફર્મ થઈ રહ્યું છે કે હાર્દિક પટેલને હાંસલપુર નજીકથી અટકાયતમાં લેવામાં આવ્યો છે અને હવે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કારણ કે વોરંટ ઇસ્યુ થયેલું હતું અને કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોવાને કારણે અમદાવાદ સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. ક્યાં સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે હાર્દિક પટેલને? યુનુસ, જે પોલીસ અધિકારીઓ આ બાબતે સત્તાવાર સમર્થન આપે ત્યાર પછી સ્પષ્ટ થશે કે ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટ દ્વારા શું આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે જે રાજદ્રોહનો મામલો હતો તે અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને આ બાબતે હાલ જે પ્રાથમિક જે કાનૂની કાર્યવાહી હોય છે ત્યાર પછી સીધા કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોય છે. તો આજે શનિવાર છે, આવતીકાલે રવિવાર છે, એટલે અર્જન્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે કે પછી જે રેગ્યુલર કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે તે અમદાવાદ સાયબર સેલના અધિકારીઓ સ્પષ્ટ કરી શકશે. બિલકુલ, આભાર યુનિસ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ.